મહાનગર પાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબની સૂચના અનુસાર જાહેર કરવામાં આવે છે. વોર્ડ નંબર 1 ગીતાબેન સોલંકી, ભાવિનીબેન પટેલ, અજીતભાઈ ઈશ્વરભાઈ પટેલ, રાજેન્દ્ર ગોવનભાઈ પટેલ. વોર્ડ નંબર 2 અરુણાબેન ભરતભાઈ સિંગાળા, ભૂપેન્દ્રભાઈ સુખદેવ રાઠોડ, રાજુભાઈ રમેશભાઈ ગૌદાણી, દક્ષાબેન લવજીભાઈ ખેની. ફરીવાર બોલું છું, વોર્ડ નંબર 2 ઈલાબેન લલિતભાઈ સોલંકી, અરુણાબેન ભરતભાઈ સિંગાળા, ભૂપેન્દ્રભાઈ સુખદેવભાઈ રાઠોડ, રાજુભાઈ રમેશભાઈ ગૌદાણી. વોર્ડ નંબર 3 દક્ષાબેન લવજીભાઈ ખેની, ભાવનાબેન રાજેશભાઈ દેવાણી, ધર્મેશભાઈ ગોરધનભાઈ સરસિયા, ભાવેશભાઈ શંભુભાઈ ડોબરિયા. વોર્ડ નંબર 4 હંસાબેન મહેશભાઈ ગજેરા, નૈનાબેન દીપકભાઈ સંઘાણી, સંજયભાઈ નાગરભાઈ હિંગુ, બાબુભાઈ ધનજીભાઈ ચોટવડિયા જીરાવાલા. વોર્ડ નંબર 5 રશ્મિતાબેન વિપુલભાઈ હિરાણી, જયશ્રીબેન મનહરભાઈ વોરા, ચેતનભાઈ પ્રાગજીભાઈ દેસાઈ, ધર્મેશભાઈ ગણેશભાઈ કાકડિયા. વોર્ડ નંબર 6 જયશ્રીબેન રાજનભાઈ વરિયા, અનિતાબેન યશોધરભાઈ દેસાઈ, દક્ષેશભાઈ કિશોરભાઈ માવાણી, ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ સવાણી. વોર્ડ નંબર 7 જ્યોતિબેન હેમંતભાઈ પટેલ, પૂજાબેન બાબુભાઈ હરસોરા, લલિતભાઈ ગોસાભાઈ વેકરિયા, નરેન્દ્રભાઈ નંદલાલભાઈ પાંડવ. વોર્ડ નંબર 8 મીનાબેન રમેશભાઈ આંબલિયા, સુવર્ણાબેન દીપકભાઈ જાધવ, જીતેન્દ્રભાઈ નાથુભાઈ સોલંકી, સિમનભાઈ પોપટભાઈ પટેલ. વોર્ડ નંબર 9 નેન્સીબેન શશિકાંતભાઈ શાહ, ગૌરીબેન મગનભાઈ સાપરિયા, કુણાલભાઈ કમલેશભાઈ સેલર, રાજેનભાઈ બકુલભાઈ પટેલ. વોર્ડ નંબર 10 દિવ્યાબેન કલ્લુભાઈ રાઠોડ, ઉર્વશીબેન નીરવભાઈ પટેલ, ધર્મેશભાઈ રણજીતભાઈ વાણિયાવાળા, નિલેશભાઈ સુરેશભાઈ પટેલ. વોર્ડ નંબર 11 હેમાલીબેન બોઘાવાલા, વૈશાલીબેન શાહ, કેયુરભાઈ હેમંતભાઈ ચપટવાલા. વોર્ડ નંબર 12 હેમલતાબેન ભૂપેન્દ્રભાઈ રાવતકા, આરતીબેન એચ પટેલ, રાકેશભાઈ માળી, કિશોરભાઈ બાબુભાઈ મૈયાણી. વોર્ડ નંબર 13 મનીષા મુકેશભાઈ મહાત્મા, રેશ્માબેન આર લાપસીવાલા, સંજયભાઈ બંસીલાલ દલાલ, નરેશભાઈ મણીલાલ રાણા. વોર્ડ નંબર 14 રાજશ્રી સતીશભાઈ મૈસુરિયા, મધુબેન મનુભાઈ ખેની, દિનેશભાઈ વાઘજીભાઈ જોધાણી, લક્ષ્મણભાઈ કરમશીભાઈ બેલડિયા. વોર્ડ નંબર 15 મનીષાબેન આહિર, રૂપાબેન ભાર્ગવભાઈ પિંડ્યા, રાજેશભાઈ હરજીભાઈ જોળિયા, ધર્મેન્દ્રભાઈ હરિભાઈ ભાલાળા. વોર્ડ નંબર 16 કોમલબેન પ્રવીણભાઈ પટેલ, મમતાબેન રાજેશભાઈ સુરેજા, ચંદુભાઈ હંસરાજભાઈ મુંગરા, દલસુખભાઈ પોપટભાઈ ટીમ્બડિયા. વોર્ડ નંબર 17 શીતલબેન જગદીશભાઈ ભડિયાદરા, મંજુલાબેન હસમુખભાઈ શિરોયા, ભરતભાઈ બાબુભાઈ વડોદરિયા, હરેશભાઈ નાગજીભાઈ ચોગાણ. વોર્ડ નંબર 18 દર્શિનીબેન પ્રવીણભાઈ કોઠિયા, અમિતાબેન ભરતભાઈ પટેલ, ગેમરભાઈ હીરાભાઈ દેસાઈ, દિનેશ રૂપાજી પુરોહિત. વોર્ડ નંબર 19 લતાબેન વિજયભાઈ રાણા, રમીલાબેન યોગેશભાઈ પટેલ, નાગરભાઈ અંબારામભાઈ પટેલ, વિજયકુમાર પ્રહલાદરાય ચોમલ. વોર્ડ નંબર 20 ઉષાબેન રાજેન્દ્રભાઈ પટેલ, ભારતીબેન સતીશભાઈ વાઘેલા, જયેશકુમાર મહેન્દ્રભાઈ જરીવાલા, દીપન હિતેન્દ્રભાઈ દેસાઈ. વોર્ડ નંબર 21 ડિમ્પલ ચેતનભાઈ કાપડિયા, સુમનબેન નરેન્દ્રભાઈ ગડિયા, અશોક ધનેશભાઈ રાંદેરિયા, વ્રજેશ ભરતભાઈ ઉનડકટ. વોર્ડ નંબર 22 કૈલાશબેન જીતેશભાઈ સોલંકી, રશ્મિ ગિરધારી સાબુ, દીપેશકુમાર ચંદુલાલ પટેલ, હિમાંશુ પ્રવીણસિંહ રાહુલજી. વોર્ડ નંબર 23 ગીતાબેન ટી રબારી, ઉર્મિલા શૈલેન્દ્રભાઈ ત્રિપાઠી, ડૉક્ટર દિનાનાથ સંપતરાવ મહાજન અને પરેશભાઈ રમેશચંદ્ર પટેલ. વોર્ડ નંબર 24 હિનાબેન સુરેશભાઈ મકવાણા કણસાગરા, રોહિણીબેન છોટુભાઈ પાટીલ, ડૉક્ટર બળવંત રતિલાલ પટેલ અને સોમનાથ રઘુનાથ મરોઠે. વોર્ડ નંબર 25
खुशबू भूषण पाट सॉरी कविताबेन वीरस्वामी एन गुंदला खुशबू भूषण पाटिल प्रकाश भाई गजानन वाकोडीकर विक्रम भाई पोपट भाई पाटिल वार्ड नंबर 26 वर्षाबेन मथुर भाई बलदानिया अलकाबेन अनिल भाई पाटिल अमित सिंह राजपूत ने नरेंद्र भाई शांताराम पाटिल वार्ड नंबर 27 शशिबेन धर्मात्मा त्रिपाठी निराला सिंह बबलू भाई राजपूत सुधाकर लोटन चौधरी अने भाईदास सीताराम पाटिल 28 पूर्णिमा बेन एच दावले दलपत कंवर नरपत सिंह दरबार शरद भाई पाटिल अने विनोद भाई मोहन भाई पटेल वार्ड नंबर 29 सुधाबेन राजेश भाई पांडे वैशालीबेन राजेंद्र भाई पटेल पाटिल वैशालीबेन राजेंद्र भाई पाटिल बंसुभाई जुगरूभाई यादव कनुभाई विठ्ठलदास पटेल वार्ड नंबर 30 पीयूषाबेन भरतभाई पटेल रीनादेवी अजतसिंह राजपूत हसमुखभाई शंकरभाई नायका અને ચિરાગ સિંહ મહેન્દ્ર સિંહ સોલંકી હરેન્દ્ર સિંહ સોલંકી વોર્ડ નંબર 11 માં 3 જ ઉમેદવાર છે હા એક ડિક્લેર કરશે પછી શા માટે પછી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જે નિર્ણય થયો છે તે મેં આપ સૌ સમક્ષ રજૂ કર્યો છે અને વિધાનસભાની કે લોકસભાની ચૂંટણીઓમાં પણ આવું થતું હોય છે ઘણી સીટ પાછળથી પણ ડિક્લેર થતી હોય છે હમણાં જ આવ્યું છે તરત આપ સૌ સમક્ષ આવ્યો છે હું આનો એનાલિસિસ કરીશ પછી આપ સૌને જવાબ આપીશ રિપીટ કેટલા થયા છે બધું જ પછી આને એનાલિસિસ મારે કરવાનો સમય ગયો થોડો એનાલિસ્ટ કરીને આપણે બધાને બધી જ વિગતો પૂરતા પ્રમાણમાં આપીશ. ઓકે, ધન્યવાદ.